હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે સૂજી નાળિયેરનો હલવો. આ હલવો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને આ હલવો છે તે ચાર ઇન્ગ્રીડિયન્ટ્સમાં આખો હલવો બની જશે. તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે અડધી વાટકી સૂજી લેશું, અડધી વાટકી ખાંડ, અડધી વાટકી ઘી અને અડધી વાટકીથી પણ ઓછું એવું સૂકા નારિયેળનું છીણ લેશું. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. તો નાળિયેર અને સૂજીનો હલવો બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરશું, એક પેન મૂકશું અને પેનને થોડી ગરમ થવા દેશું. પેન ગરમ થઈ જાય પછી આપણે તેમાં ઘી નાખશું. ઘીને આપણે થોડું ગરમ થવા દેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી આપણે તેમાં સૂજી નાખશું. તો સૂજી નાખી અને સૂજી અને ઘીને આપણે શેકી લેશું. તો સૂજી અને ઘીની સુગંધ આવે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે અને ગેસને સ્લો જ રાખવાનો છે. હાઈ હશે તો સૂજી છે તે બળી જશે. તો સૂજીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તેમાં સૂકા નારિયેળનો છીણ રાખ્યું હતું તે નાખીશ અને તેને બરાબર મિક્સ કરી દઈશ. સૂકું નારિયેળ નાખી અને આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે હલાવતા રહેશું. તો 2-3 મિનિટ થઈ જાય પછી આપણે તેમાં ખાંડ નાખશું અને ખાંડને પણ બરાબર મિક્સ કરી દેશું. મેં હલવામાં ખાંડ આખી નાખી છે, જો તમારે ક્રશ કરીને નાખવી હોય તો પણ તમે નાખી શકો છો. તો હવે આપણે બરાબર મિક્સ કરી દેશું. ખાંડને સૂજીમાં નાખી આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે કન્ટિન્યુ હલાવતા રહેશું. 2 થી 3 મિનિટ થઈ જાય પછી આપણે તેમાં પાણી નાખશું. તો મેં અહીં હલવામાં પાણી નાખ્યું છે, જો તમારે દૂધ નાખવું હોય તો દૂધ પણ તમે નાખી શકો છો. તો પાણીને આપણે હલવા સાથે બરાબર મિક્સ કરી દેશું. બરાબર મિક્સ થઈ જાય પછી આપણે 5 મિનિટ માટે ઢાંકી અને રાખી દેશું. ખુલ્લું હશે તો પાણી છે તે બધું બહાર ઉડશે, એટલે ઢાંકીને જ રાખવાનું છે. તો 5 મિનિટ થઈ ગઈ છે, ખોલીને જોઈ લેશું અને ઉપરથી આપણે થોડું કેસર નાખશું. કેસર નાખી અને આપણે એકવાર બરાબર મિક્સ કરી લેશું. તો મેં અહીંયા સૂજીમાં ઘી થોડું ઓછું નાખ્યું છે, જો તમારે વધુ નાખવું હોય તો વધુ પણ તમે નાખી શકો છો. તો મેં હલવામાં સૂકું નારિયેળ નાખ્યું છે, જો તમારી પાસે લીલું નારિયેળ અવેલેબલ હોય તો તેને તમે છીણીને નાખી શકો છો. તો હવે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું અને ગેસને બંધ કરી દેશું. તો ઘીની વાટકી જે હતી તેમાં આપણે થોડું સૂકું નારિયેળ આવી રીતે નાખી દેશું અને વાટકીમાં આપણે હલવો નાખશું. તો આખી વાટકી આપણે હલવાની ભરી દેવાની છે અને આપણે ઉપરથી નવી રીતે પ્રેસ કરી દેવાનું છે. થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દેશું. તો હવે આપણે એક ડીશ લેશું અને તેમાં આપણે જે વાટકી રાખી હતી તે વાટકી નવી રીતે ઊંધી વાળી દેશું. તો હલવો છે તે સારી રીતે નીકળી ગયો છે અને ઉપરથી નારિયેળનું છીણ થોડું રાખ્યું હતું તે નાખીશ અને આપણે હલવામાં આવી રીતે ફરતે લગાવી દેવાનું છે. થોડું કેસર નાખીશ અને બદામના ટુકડા કરીને રાખ્યા હતા તો બદામના ટુકડાને આવી રીતે રાખી દઈશ. તો તૈયાર છે આપણો સૂજી સૂકા નારિયેળનો હલવો. જો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમે પણ એકવાર આ રીતે સૂજી અને સૂકા નારિયેળનો હલવો જરૂર બનાવજો અને તમારો હલવો કેવો બન્યો તો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.